અભિવાદન બહુઆયામી અન્વેષક આયુષ્યના અઠ્યાશીમાં વર્ષને ઉંમરે ઊભેલા ભારતીય સંસ્કૃતિના એક વિદ્વાને આજીવન સંશોધન અને લેખનનો ભેખ ધરવા બદલ પોતાના જ ગુરુવર્ય સ્વર્ગસ્થ રસિકલાલ છ પરીખ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે એ એક અનન્ય ઘટના નહીં તો બીજું શું કદાચ આ સમાચારથી સાનંદ આત્મગૌરવની લાગણી જરૂર અનુભવાઈ હશે પણ ચહેરા પર એ જ ધીર ગંભીર ભાવ સાથે નિર્લેપતા જોવા મળી આ વાત છે ગુજરાત વિશ્વકોષના એક ખૂણે બેસીને સતત લેખન સંશોધન કાર્યમાં મગ્ન રહેતા ડૉક્ટર પ્રવીણચંદ્ર પરીખની ઇતિહાસ સંસ્કૃતિ તત્વજ્ઞાન અને પ્રાચીન લિપિવિદ્યાના સંશોધનમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય તેવા પ્રખર સંશોધક લેખક વિદ્વાન વિદ્યાર્થી પ્રિય પ્રાધ્યાપક અને વિચારશીલ માર્ગદર્શક એવા ડૉક્ટર પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા સ્વર્ગસ્થ શ્રી રસિકલાલ છ પરીખ સુવર્ણચંદ્રક અને સન્માનપત્રથી ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સન્માનિત કરવામાં આવ્યા છવ્વીસ માર્ચ ઓગણીસસો સાડત્રીસમાં ખેડામાં જન્મેલા પ્રવીણચંદ્ર પરીખ બહુશ્રુત વિદ્વાનોમાં ડૉક્ટર પી સી પરીખ તરીકે ઓળખાય છે અમદાવાદની ઓગણીસો પંચાવનમાં શરૂ થયેલી રામાનંદ મહાવિદ્યાલયની હાલની શ્રી એચ કે આર્ટ્સ કોલેજમાં ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી ઓગણીસો ઓગણસાઠમાં ભારતીય સંસ્કૃતિ વિષય સાથે પ્રથમ વર્ગમાં બી એ થયા અને ગુજરાત યુનિવર્સિટીથી ઓગણીસો એકસઠમાં શેઠ સી એલ મહેતા સુવર્ણચંદ્રક સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી પહેલેથી જ ઇતિહાસ સંસ્કૃતિના સંશોધનમાં વિશેષ અભિરુચિ હોવાથી ગુજરાતના ઇતિહાસના પ્રખર સંશોધક એવા ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના માર્ગદર્શનમાં એલડી ઇન્ડોલોજીની ત્રણ વર્ષની સ્કોલરશીપ સાથે ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિ વિકાસ અંતર્ગત સઘન સંશોધન હાથ ધરી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી એ પછી સમયાંતરે એમની આ થિસિસને ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ કવિશ્રી ઉમાશંકર જોશીએ શ્રેષ્ઠ સંશોધન તરીકે પસંદ કરી યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરી ડોક્ટર પી સી પરીખે પોતાની અધ્યાપન કારકિર્દી રાજકોટમાં માતૃશ્રી વીરબાઈ મા મહિલા કોલેજથી ભારતીય સંસ્કૃતિના પ્રાધ્યાપક તરીકે શરૂ કરી વિદ્યાર્થી અવસ્થા અને અધ્યાપનના વર્ષો દરમિયાન અનેક ઉત્તમ વિદ્યાપુરુષોની નિશ્રામાં નિશામાં સંશોધન કાર્યો કરવાની ઉત્તમ તક સાંપડી જેમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી રસિકભાઈ પરીખ કે કા શાસ્ત્રી ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી પ્રિયા બાળાબેન શાહ ડોલરરાય માંકડ વગેરે મુખ્ય હતા સંસ્કૃત પ્રાકૃત લિપિવિદ્યા ધર્મતત્વ વિજ્ઞાન તથા પુરાતત્વના સંશોધન કાર્યમાં તેઓ સતત રમમાણ રહ્યા લોથલના ટિમ્બાના ખોદકામના તેઓ સાક્ષી રહ્યા છે એથી પુરાતત્વના સંશોધનની એમને સૂઝ આગવી છે બાર વર્ષના સ્નાતક અને અનુસ્નાતક અધ્યાપન બાદ ડૉક્ટર પરીખને અમદાવાદની બહુમૂલ્ય સંશોધન સંસ્થા ભોજે વિદ્યાભવનમાં એમના જ વિદ્યાગુરુ ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી સાહેબના સાનિધ્યમાં પ્રાધ્યાપક સંશોધક તરીકે કામ કરવાની તક મળી એ વર્ષોમાં તેઓ અનેક વિદ્યાર્થીઓના સંશોધન કાર્યમાં માર્ગદર્શક પણ બની રહ્યા ઇતિહાસ મૂર્તિવિજ્ઞાન સિક્કાશાસ્ત્ર ચિત્રકલા અને કાલગણના જેવા સંશોધનના જુદા જુદા ક્ષેત્રોમાં સાત જેટલા વિદ્યાર્થીઓએ અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે ભો જે વિદ્યાભવનના ગુજરાત ઇતિહાસ લેખનના નવ ગ્રંથોમાં ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પ્રમાણભૂત રીતે લખાયો છે સલ્તનત કાલથી માંડીને આઝાદી સુધીનો ગુજરાતનો જે પ્રમાણભૂત ઇતિહાસ આલેખાયો છે એમાં ડૉક્ટર પી સી પરીખે કેટલાક પ્રકરણોમાં ઘણું ઝીણું કાંત્યું છે આથી જ ગુજરાત સરકાર દ્વારા ભારતનું ગેઝેટિયરનું લેખન કાર્ય પણ એમને જ સોંપાયું હતું એમની કલમે લખાયેલા સંશોધન ગ્રંથોમાં ભારતીય સિક્કાશાસ્ત્ર પ્રાચીન ભારતીય શિલ્પકલા ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ સહિત અંગ્રેજી ભાષામાં અઢાર ગ્રંથો સંસ્કૃતમાં છ હિન્દી ભાષામાં ત્રણ એમ કુલ અડતાલીસ ગ્રંથો આપણને મળ્યા છે તેઓએ ભારતીય સંસ્કૃતિની ઝલક જેવું ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જે પુસ્તક લખ્યું છે એના છેલ્લા પ્રકરણમાં ભારતની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ અંગે જે અવલોકન નોંધ્યું છે એ એમની ભારતીય સંસ્કૃતિને રખવાની માર્મિક સૂક્ષ્મ અવલોકન દ્રષ્ટિનું પરિણામ છે જીવનમાં સાઠમા વર્ષે તેઓની તિતિક્ષા વૃત્તિ એવી તો પ્રબળ બની કે સર્વ સુખ વૈભવ છોડી પ્રણામી સંપ્રદાય અને દાદા ભગવાન પ્રેરિત તત્વજ્ઞાનને શરણે આધ્યાત્મને માર્ગે વિતરાગ ભાવ કેળવી લીધો વળી સુરત જામનગર અને મુંબઈમાં રહીને પુષ્ટિમાર્ગ તથા પ્રણામી દર્શન તથા દાદા ભગવાન પ્રેરિત વિતરાગ દર્શન સામયિકોના સંપાદન કાર્ય દ્વારા એમણે ભારતીય તત્વજ્ઞાનના ક્ષેત્રે બહુઆયામી પ્રદાન કર્યું છે નિસ્વાર્થ સેવાપરાયણતા એમનો આંતરિક ઉદ્દીપ્ત ભાવ છે એથી જ પ્રત્યેક વિદ્યાર્થીના મનમાં એમની ઉમદા છબી કંડારાયેલી છે લેખક સુભાષ બ્રહ્મભટ્ટ